વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ તો જામનગરથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. 27 ફૂટની સપાટીએ રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાંથી શહેરને પીવા માટે પાણી મળે છે. એક રીતે આમ તો સારા સમાચાર કહી શકાય. 27 ફૂટની સપાટીએ રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. જે રીતે મેઘ મહેર વરસી રહી છે તેને લઈને હવે પાણીની તંગી નહીં સર્જાય. સમગ્ર શહેરને રણજીત સાગર ડેમ પીવાનું પાણી પૂરું પાડે છે અને આખરે આ ડેમ ઓવરફ્લો થતા એક રીતે સ્થાનિક તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું TV9ના સંવાદદાતા દિવ્યેશ વાયડા પાસેથી. દિવ્યેશ, રણજીત સાગર ડેમ ઓવરફ્લો થતા એક રીતે આમ તો રાહતના સમાચાર કહી શકાય, કારણ કે પાણીની તંગી હવે નહીં સર્જાય. દિવ્યેશ. ચોક્કસ ચિત્રા, જામનગર શહેરને પીવાનું પાણી પૂરું પાડતો ડેમ રણજીત સાગર ડેમ ગઈકાલે રાત્રિથી જ ઓવરફ્લો થયો છે અને હજુ પણ ઓવરફ્લો થઈ રહ્યો છે. લગભગ 1 ફૂટની સપાટીથી ઓવરફ્લો થઈ રહ્યો છે. તે ઓવરફ્લો થતા જ શહેરમાં જે પીવાની પાણીની જે સમસ્યા હતી તે હવે ક્યાંક ઘણા અંશે દૂર થઈ છે. લગભગ છેલ્લા 2 વર્ષથી આ ડેમ ઓવરફ્લો થયો ન હતો અને છેલ્લે સૌની યોજનામાંથી આ ડેમને ભરવા માટેની યોજના કરવામાં આવી હતી. છેલ્લે જો વરસાદ ન થાય તો ફરી તેને સૌની યોજનાથી ભરવાની તંત્ર દ્વારા તૈયારી કરવામાં આવી હતી, પરંતુ મેઘમહેર બીજા રાઉન્ડમાં મેઘમહેર થતા હાલ સસોઈ અને રણજીત સાગર બંને ડેમ ઓવરફ્લો થયા છે, જેના કારણે શહેરને જે પીવાની પાણી સમસ્યા છે તે હવે દૂર થશે. ચિત્રા, બિલકુલ આભાર દિવ્યેશ સમગ્ર મામલે જાણકારી આપવા બદલ. તો રણજીત સાગર ડેમ આમ તો સમગ્ર જામનગરને પીવાનું પાણી પૂરું પાડે છે અને જે રીતે ઓવરફ્લો થયો છે આ ડેમ, તસવીરો આપ જોઈ શકો છો, કારણ કે ભરપૂર આવક પાણીની થઈ છે અને તેનાથી એક રીતે 1 વર્ષ સુધી પીવાના પાણીની કોઈ પણ તંગી નહીં સર્જાય.